आणंद खेड़ा ने महिसागर जिला ना 12 लाख पशुपालकों साथे संकड़ायेली अमूल डेरी नी व्यवस्थापक कमिटी नी चूंटणी वर्ष 2020 में योजाई हती अने जेमां चेरमेन पद माटे एकमात्र रामसिंह परमारे उम्मीदवारी नोंधावी हती, ज्यारे वाइस चेरमेन पद माटे राजेन्द्र सिंह परमार अने राजेश पाठके उम्मीदवारी नोंधावी हती। आ चूंटणी पहला राज्य सरकारे अमूल में पोताना 3 प्रतिनिधिनी नियुक्ति करी हती, जेथी अमूल व्यवस्थापक कमिटी में विवाद सर्जायो हतो अने समग्र मामलो हाईकोर्ट सुधी पहोंच्यो हतो, जेमां 2 वर्षनी लांबी कानूनी लड़त बाद हाईकोर्टे सरकार द्वारा नियुक्त करेल 3 प्रतिनिधिना मतोनी गणतरी रद्द करवाना हुकम कर्यो छे, जेथी आजे अमूलना सभाखंडमां वर्ष 2020 योजायेली चूंटणीना मत गणतरी हाथ धरवामां आवी हती, जेमां चेरमेन पदे रामसिंह परमार बिनहरीफ, ज्यारे वाइस चेरमेन पदे बोरसद कोंग्रेसना धारासभ्य राजेन्द्र सिंह परमारनी 3 मते जीत थई छे। વર્ષની અંદર કોર્ટ મેટર હોવાને કારણે કોર્ટે જે જજમેન્ટ આપ્યું એ જજમેન્ટમાં વાઇસ ચેરમેન તરીકે ચૂંટણી બાકી રાખી છે, ચૂંટણી વાઇસ ચેરમેન તરીકે ચૂંટણી અને ચેરમેન તરીકે અને ડેપ્યુટી કલેક્ટર આજે જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે અમૂલની અંદર અત્યાર સુધી 2 વર્ષની અંદર બોર્ડ ન મળવાને કારણે થોડી મુશ્કેલી પડતી હતી, પણ હવે જ્યારે બોર્ડની નિમણૂક થઈ ગઈ છે ત્યારે ટૂંક સમયની અંદર બોર્ડની મિટિંગ બોલાવીને અમૂલના જે કંઈ પ્રોજેક્ટ બાકી પડે છે, કલકત્તા હોય પૂના હોય, चीजनी कैपेसिटी पूरी थी गई हो, चॉकलेट की कैपेसिटी पूरी थी गई होने एक्सपेन्स करने बोर्ड में मूकीने ये काम करने अमे आग दप्पा प्रयत्न करीशू, जेथी करीने बाय प्रोडक्ट जेटली बनशे एटलो एनु वेचाण थशे अने वेचाण थाय एटली जे बाहर पैसा थी आवे ए पोषकक्षम भाव तरीके सभासदों ने वधारे वधारे भाव आपवा माटे अने बोनस आपवा माटे अने सगवड़ आपवा माटे मारो बोर्ड अने હું ચેરમેન તરીકે હું મારી ફરજ બજાવીશ। લાંબી કાનૂની લડાઈ પછી નામદાર હાઈકોર્ટે અમૂલ અને અમૂલના સભાસદો જે લગભગ 3.5 લાખ સભાસદોને લોકશાહીનો વિજય થયો છે, હાઈકોર્ટે અમૂલના તરફેણમાં અને મતદારોના તરફેણમાં જ્યારે ચુકાદો આપ્યો છે, હું અમૂલનો વાઇસ ચેરમેન ની આજે વિજેતાને પણ અમૂલના ઇતિહાસમાં પહેલી વખત લોકશાહીનો વિજય થયો છે એ બદલ હું નામદાર હાઈકોર્ટનો ખૂબ આભારી છું। 2 વર્ષ પછી ભલે હું વાઇસ ચેરમેન છું, પરંતુ જે રીતે અમૂલને 2 વર્ષમાં જે નુકસાન થયું છે એના લીધે સભાસદોને પણ નુકસાન થયું છે, એને અમે આવનારા સમયમાં અમે પરિપૂર્ણ કરીશું। અમૂલની ચૂંટણીની અંદર અમૂલના 1250 મંડળીના સભાસદો દ્વારા જ્યારે પ્રતિનિધિઓની ચૂંટણીના પ્રતિનિધિઓ ચૂંટાતા હોય ત્યાર પછીથી સરકારશ્રીએ પોતાનો હસ્તક્ષેપ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા દખલગીરી કરવા માટે, ખેડૂતો અને પશુપાલકોના હિતને નુકસાન કરવા માટે એમણે 3 પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી। આ 3 પ્રતિનિધિઓની સામે અમે અમારા રાજેન્દ્રભાઈ, હું અને અમારા સંજયભાઈ આ નિર્ણયની સામે અમે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી 2 વર્ષના વાણા બાદ આજે અમૂલના હિતમાં, પશુપાલકોના હિતમાં અને સાચી લોકશાહીના હિતમાં, લોકશાહી બચાવોના કામમાં, જ્યારે પશુપાલકોના હિતમાં, ખેડૂતોના હિતમાં જ્યારે ચુકાદો આવ્યો છે અને એ સરકારના 3 મૂકેલા પ્રતિનિધિઓને રદ કરવામાં આવ્યા છે, ત્યારે ખરેખર આજે અમૂલના હિતમાં જે નિર્ણય થયો છે, લોકશાહીના હિતમાં નિર્ણય થયો છે, એને અમે બધા આવકારીએ છીએ। શ્રી ચેરમેન શ્રી માટે શ્રી રામસિંહભાઈ પરમાર નું એક જ ફોર્મ મળેલ હતું જે તે સમયે, એટલે એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા, અને વાઇસ ચેરમેન શ્રી માટે શ્રી રાજેન્દ્રસિંહ વીરસિંહ પરમાર એમને 15માંથી 9 મત મળેલ હોય એમને વાઇસ ચેરમેન શ્રી તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા।